મધ્યમ વર્ગનો માલધારી સમાજ દૂધાળા પશુઓને રાખી પોતાનું ગુજરાન ચલાવતો હોય છે ત્યારે અચાનક ઝાલાવાડના અનેક તાલુકાઓમાં ઘાસચારાની અછત વર્તાય છે. આ જટિલ પ્રશ્નને લઈ માલધારી સમાજે બાઇક રેલી યોજી ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ દુકાળના વર્ષ દરમિયાન સરકાર રાહત દરે ઘાસચારો પૂરો પાડે તેવી રજૂઆત કરી હતી. અમારે માલધારી સમાજ ગાય પશુ પાલનને અમારે ઘાસચારાની કોઈ પાણીની અછતના ઓલે અમે અહીંયા પણ કલેક્ટર સાહેબને બોલવા આવેલ છીએ. તો અમને ઘાસચારો પૂરું પાડે એવું કંઈક અમારી અપેક્ષા છે અને અમને રાહત આપો તે અમારી માલધારી સમાજની અપેક્ષા. ધાંગધ્રા માલધારી સમાજ આવેદનપત્ર જેવા આવેલા કલેક્ટર સાહેબને અને ધાંગધ્રાની અંદર તો નહીં પણ ગુજરાતમાં લગભગ ખૂણાવાળ ક્યાંય વરસાદની અછત ફૂલ છે એમ. તો અમે ગાયોને ઘાસચારા માટે આવેદનપત્ર દેવાયા હતા અને સરકારશ્રીને અમારી એટલી બધી વિનંતી છે કે અમારે જેમ પણ એમ માલધારી સમાજને ગાયોને ઘાસચારો પાણીની વ્યવસ્થા કરી દે. ધાંગધ્રાની અંદરથી નહીં, ધાંગધ્રા પંથકની અંદરથી પણ આ વસ્તુનું સવાલ છે. તો જેમ બને એમ તેમ સરકાર માન્યથી અમને સહાય મળે માલધારી સમાજને, એવી અમારી માલધારી સમાજની અપીલ છે. અમે માલધારી સમાજ વતીથી, હું એક મને નાનો માણસ છું, નાનો ઓળો છું અને માલધારી સમાજે મને આગળ રાખીને આ બોલવા દીધો. એ માલધારી સમાજવાળાનો બધાનો, હું પણ માલધારી છું, કોઈ બીજો નથી. એવું ન મને કે આ કોઈક બીજાને પકડાઈ દીધું, નહીં, હું માલધારી જ છું. અને મને અમને બધાએ સપોર્ટ કર્યો અને આ આવેદનપત્ર દેવામાં હેરે હેરે ઉલવાયો. તો બધાએ સરકારશ્રીને અમારી નમ્ર અપીલ વિનંતી છે કે જેમ બને એમ તેમ ધાંગધ્રા સિટીની અંદરથી માલધારી સમાજને પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી દે. બસ આ જ કહેવાનું આવે છે મને.